જ્યારે મતપેટી આપવામાં આવશે ત્યારે આ સ્થિતિમાં હશે. સૌ પ્રથમ આ લોક ખોલવું, ત્યારબાદ અહીંયા જે ખાનું આપવામાં આવેલું છે એની અંદર આંગળી નાખી અને એક લોક આપવામાં આવેલું છે એ દબાવવું. એ લોક દબાવ્યા પછી સાથે સાથે આ લોક પણ દબાવવું. આ લોક અહીંયા સુધી અડી જાય ત્યાં સુધી ખોલવો એટલે આપની મત પેટી ખુલી જશે. ત્યારબાદ એજન્ટને પેટી ખોલી અને બતાવવી કે જુઓ આની અંદર કોઈ પણ પ્રકારનો મત નાખવામાં આવેલો નથી. સાથે સાથે અહીંયા તમારે પૂઠું પણ નાખવું અને પેપર સીલ પણ નાખવું. પેપર સીલ લગાડ્યા પછી હા આની અંદર પૂઠું અને આની અંદર પેપર સીલ નાખી અને અહીંયાથી પેપર સીલ મારી દેવું. ત્યારબાદ પેપર સીલ નાખ્યા બાદ આ જે લોક છે એને આ સ્થિતિમાં ગોઠવવું. અહીંયા પેપર સીલ અને પૂઠું આવી ગયું છે જેથી એ બગડે નહીં એ માટે ફરીથી આ લોકને અહીંયા મારી દેવું અને અહીંયા દોરી મારી અને આને લોક કરી દેવું જેથી આ જે છે એ હલી ન શકે અને અહીંયાથી લોકો મત આપી શકે. ત્યારબાદ સંપૂર્ણ મત પ્રક્રિયા પૂરી થાય એટલે ફરીથી આ દોરી ખોલી આ લોકને ફરીથી આ સ્થિતિમાં લાવી અને જે આપણે લોક ખોલ્યો હતો એને મૂળ સ્થિતિમાં પાછો કરી દેવાથી આ મત પેટી છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને આ લોકને અહીંયા લાવી અહીંયા સરનામા ટેગ લગાડી અને સીલ મારી દેવામાં આવાય એટલે આ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થશે. તમે લીધું છે કે નથી લીધું?